શ્રીવલ્લભાધીશ કી જય. આજે આપણે ઠાકોરજીના પાંચ શેરના માલાજી અને લહેરિયાના મોતીના ભાગ કેવી રીતે બને તે જોઈશું. એ માટે 3 mm ના 2 કલરના મોતી મેં લીધા છે અને કુંદનના પદક જોઈશે 5. એક મોતી લઈને ગાંઠ મારી દેવાની અને પછી વ્હાઈટ અને ઓરેન્જ મોતી લેવાના છે. પહેલાં તો 6 વ્હાઈટ લેવાના, જે ગાંઠ મારી તેને પણ કાઉન્ટ કરવાનું, અને 7 ઓરેન્જ આવશે, 1 વ્હાઈટ 1 ઓરેન્જ એ પ્રમાણે, અને પદક લેવાનું. સેમ રીતે સામેની સાઈડે મોતીનો ક્રમ રાખવાનો. છેલ્લે 6 વ્હાઈટ મોતી લેવાના અને લાસ્ટ મોતી સ્કીપ કરી દેવાનું. અને સોયને બધા જ 6 મોતી જે લીધા હતા વ્હાઈટ એમાંથી પાસ કરી દેવાની અને છઠ્ઠામાં આવી જવાનું. ત્યાં બીજી સેર શરૂ કરવાની. દર વખતે 1 વ્હાઈટ 1 ઓરેન્જ એ પ્રમાણે લેવાનું. હવે આ સેરમાં આપણે 5 ઓરેન્જ મોતી લેવાના છે અને પદક લેવાનું. છઠ્ઠા મોતીમાંથી સોય પાસ કરી લેવાની અને ત્યાંથી નવી સેર શરૂ કરવાની. હવે 4 ઓરેન્જ મોતી લેવાના છે. દર વખતે ઓરેન્જ મોતી ઘટાડતા જવાના. હવે આ બાજુ 5મા મોતીમાંથી સોય પાસ કરવાની. 3 ઓરેન્જ મોતી લેવાના 4થી સેરમાં. સોયને 4થા નંબરના મોતીમાંથી પાસ કરવાની આ બાજુ અને ત્યાંથી નવી સેર શરૂ કરવાની. હવે 2 ઓરેન્જ મોતી આવશે. અને 3જા નંબરના મોતીમાંથી સોય પાસ કરી લેવાની અને ત્યાં ગાંઠ મારી લેવાની. ઉષ્ણકાળના ઉત્સવોમાં ધરાવવા માટે આ માલાજી ખૂબ જ સુંદર લાગે છે. તમે જરૂરથી બનાવજો.
પાક કઈ રીતે બને તે જોઈએ એ માટે ચાર મોતી લેવાના, બે ઓરેન્જ અને બે વ્હાઈટ. ગાંઠ મારીને વધારાનો દોરો કટ કરીને ઓરેન્જ મોતીમાં સોય લઈ આવવાની છે. એક ઓરેન્જ અને બે વ્હાઈટ લેવાના અને સેમ મોતીમાંથી સોય પાસ કરવાની, એટલે આવી લહેરિયા જેવી ડિઝાઇન બનતી જશે. આપણે પાંચ સ્ક્વેર બનાવવાના છે. દર વખતે હવે ત્રણ મોતી લેવાના છે. પાંચ સ્ક્વેર બની જાય એટલે છેલ્લા સ્ક્વેરના સૌથી ઉપરના મોતીમાં આવી જવાનું અને ત્યાંથી નવી લાઈન શરૂ થશે. હવે અહીં શરૂઆતમાં ત્રણ મોતી લેવાના છે. બે ઓરેન્જ અને એક વ્હાઈટ લઈને સેમ વ્હાઈટમાંથી સોય પાસ કરવાની. અને બધા જ મોતીમાંથી સોય એકવાર પાસ કરી લેવાની. પહેલાં સ્ક્વેરમાં બે વાર દોરો પાસ કરવાથી શેપ થોડો ફર્મ બનશે. એ ઓપ્શનલ છે, તમારે ના કરવું હોય તો ચાલે. અને સેમ મોતીમાં સોય પાછી લઈ આવવાની. હવે અહીં સોય ઉપરની તરફ છે એટલે ત્યાંથી જ નવું સ્ક્વેર શરૂ કરવાનું. બે વ્હાઈટ લેવાના છે. હવે દર વખતે બે મોતી લેવાના છે અને પાસેના સ્ક્વેરના સૌથી ઉપરના મોતીમાંથી સોય પાસ કરવાની. અને સોય નીચેની તરફ આવતી હોય તો પાસેના સ્ક્વેરમાં આવી જવાનું અને ત્યાંથી નવું સ્ક્વેર શરૂ કરવાનું. બે ઓરેન્જ મોતી લેવાના અને પાછલા સ્ક્વેરના કોર્નરના મોતીમાંથી સોય પાસ કરવાની. હવે ત્રીજી લાઈન બનાવવાની છે. એમાં ત્રણ સ્ક્વેર બનાવવાના છે એટલે પહેલું સ્ક્વેર સ્કીપ કરી દેવાનું અને બીજા નંબરના સ્ક્વેરના સૌથી ઉપરના મોતીમાં આવી જવાનું અને ત્યાંથી નવી લાઈન શરૂ કરવાની. પહેલાં ત્રણ મોતી લેવાના છે. એક વ્હાઈટ અને બે ઓરેન્જ આવશે અને વ્હાઈટમાંથી જ સોય પાસ કરવાની, એટલે લહેરિયાની ડિઝાઇન આગળ આ પ્રમાણે બનતી જશે. હવે
एक व्हाइट अने एक ऑरेन्ज आवशे बीजा स्क्वेरमां। आ प्रमाणे बे पीस तैयार करवाना छे अने बन्ने ने डिजाइन मैच करीने आपणे ओटन करता होईए ए प्रमाणे जोड़ी देवाना छे। वच्चमां मोती एड करवानुं नथी। ત્રણ સ્ક્વેર જે બનાવ્યા તે નીચેની તરફ રહેશે અને પાંચ સ્ક્વેર ઉપરની તરફ રહેશે ભાગમાં, એટલે પાંચ સ્ક્વેર જે બનાવ્યા એના સૌથી ઉપર આવી જવાનું અને ત્યાંથી જોઈન્ટ કરવાનું શરૂ કરવાનું। ત્રણ સાઈડને જ જોઈન્ટ કરવાની છે, સૌથી ઉપર જોઈન્ટ નથી કરવાનું। એટલે જ્યારે આપણે બીજા શણગાર ધરાવવા હોય, ચંદ્રિકા કે કતરા કંઈ પણ, તો એ વચ્ચે ગેપ હોવાથી એમાં રહી શકે લગાવ લગાવીને। ત્રણ બાજુથી જોઈન્ટ કરી લેવાની પાકને આ પ્રમાણે। અને સૌથી ઉપરના સ્ક્વેરના મોતીમાં આવી જવાનું અને ત્યાં ત્રણ મોતી લઈને એક સ્ક્વેર બનાવવાનું છે। આપણે છજ્જેદાર પાક બનાવવાની છે એટલે એમાં આ પ્રમાણે બે બાજુ ડિઝાઇન કરવાની છે। બધા મોતીમાંથી સોય પાસ કરી લેવાની। અને પાંચમા સ્ક્વેરમાં આવીને ત્યાં પણ સેમ આ રીતે ત્રણ મોતી લઈને ડિઝાઇન બનાવવાની છે। તમારા સજેશન કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। જય શ્રી કૃષ્ણ।